મોના ગામમાં રસ્તામાં ગટર કે ગટરમાં રસ્તો પંચાયત અને આરોગ્ય વિભાગની બેદરકારી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોના ગામે પાટણ અને બનાસકાંઠાને જોડતો રસ્તો આવેલો છે જે રસ્તામાં બે વર્ષ કરતા પણ વધારે સમયથી રસ્તામાં ગટરનું પાણી આવવાથી રસ્તામાં ખાડા પડી જવાથી રસ્તામાં ગટરના ગંદા પાણી ભરાઈ રહે છે જેથી મોના ગામમાં કોરોના જેવી મહામારીમાં ગામમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના સેવાઈ રહી છે આ રસ્તા પર પ્રાથમિક શાળા ધાર્મિક સ્થળ પંચાયત કચેરી અને રસ્તાની બંને બાજુ ઘરો આવેલા છે આ બાબતે સહદારીઓ ગામ લોકો અને પંચાયતના ઉપસરપંચ અને સભ્યો દ્વારા પંચાયત કચેરી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરપંચ અને તંત્રની બેદરકારી જોવા મળી રહી છે ગામ લોકો જણાવી રહ્યા છે કે પંચાયત તમારી પાસેથી સફાઈ વેરો નિયમિત લે છે અને સફાઈના નામે અમને પહોંચ આપવામાં આવે છે તો ગામમાં સફાઈ કરવામાં આવતી નથી તો પંચાયતમાં જમા થયેલા નાણા જાય છે ક્યાં ઉપસરપંચ જણાવી રહ્યા છે કે પીવાના પાણીના ટાંકાની પાઇપલાઇનના વાલમાં પક્ષીઓના પીંછા અને તેમના મૃતદેહોના કારણે પાણી દુર્ગંધવાળું પાણી લોકો પીવામાં ઉપયોગ કરતા હતા જેની મને જાણ થતા પાણીના ટાંકાની સફાઈ કરવામાં આવી હતી સરકાર જ્યારે વિકાસની વાતો કરે છે તો સરકારને પણ લોકો જણાવી રહ્યા છે કે વિકાસ માત્ર કાગળ ઉપર જ દેખાય છે અમારા જેવા ગામડાઓથી ચૂંટાયેલા લોકો મુલાકાત લે તો માહિતી મળે વિકાસ માત્ર વિકાસની વાતો કરવામાં આવે છે ગટરનું દુર્ગંધવાળું પાણી રસ્તામાં આવતું પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે ગામજનોની ઉપગ્રહમાં જોવા મળી રહી છે રિપોર્ટર બિપિન ઠાકોર સરસ્વતી ગામ પંચાયતમાં અમે નિયમિત રીતે સફાઈ વેરો ભરીએ છીએ પણ ગામમાં જોવા મળી રહ્યું છે કે સફાઈના નામે તો શૂન્ય જેવું આપણે જોવા મળી રહ્યું છે આ પણ જોઈ રહ્યા છો કે સફાઈના નામે તો કોઈ પણ જોવા મળતું નથી શું તમારે જોડેથી નિયમિત સફાઈ વેરો લેવામાં આવે છે તમારે સફાઈ વેરો અમે ભરીએ છીએ પણ એ પ્રકારે કોઈ સફાઈ કે કોઈ જીરો આઈનું ભર્યું છે બરાબર તો સરપંચ અમે કહી રહ્યા છીએ કે અમારે જોડે પ્રૂફ કાપી પણ આપવામાં આવે છે સફાઈના નામે પણ એના પ્રમાણે અમને કોઈ લાગી રહ્યું નથી કે સફાઈ અમને સફાઈને માફી લેવામાં આવે છે પણ એનામાં કોઈ અમને લાગતું નહીં કે સફાઈ જીરો થઈને ઉભી છે કોઈ કામ અમારું થતું નહીં ગટર લાઈનથી પબ્લિક પણ ત્રાસી ગઈ છે તેમની સાથે આપણે વાત કરીશું તેઓ પણ શું કહેવા માગી રહ્યા છે અમારા મોના ગામમાં ગંદકી ચાલે છે સાહેબ એટલે અમારે હમણે એક જવન જો ભાઈ મારી ગયો છે એટલે પબ્લિક આવી રોવા એટલું બધું કે આ ગામનું પાણી કોઈ પીધું મત આવી ગંદ મેં કોઈની પાણી નથી પીધું કે ચા નહીં પીધો શું કરવાનું કોરોના થાય પછી કોણ જવાબ આવશે અમને બોલો સરપંચને વારંવાર હું સરપંચ છું ગામની અંદર ત્રણ વર્ષથી આવો ગારો છે અમે વારંવાર રજૂઆત કરવાથી સરપંચ અમારો કંઈ વગળતો નથી સરકારનો વગળતો નથી સરપંચ ડેપુટી સરપંચનો વગળતો નથી અને ત્રણ વર્ષથી ગારો છે અને ખોટા ખોટા વેરા ઉગરાવે છે બિનજરૂરિયાત મુનિની અંદર સરપંચ કોમ કરી ગયો અને આ ગારો ત્રણ વર્ષથી છે લોકો ગારમ પડે જ છે વારંવાર હું બે ચાર વાર રસ્તો પાટણ જિલ્લો અને બનાસકાંઠાને જોડતો પણ આવેલો છે તેમ છતાં પાટણ જિલ્લાના અને બનાસકાંઠાના લોકોની અવર જવર આવેલી છે તો પણ કોઈ રસ્તાનો કોઈ નિકાલ કરવામાં આવી રહ્યો નથી આ તો સરપંચને વારંવાર કહેવાથી સરપંચ અમારી કોઈ વાત વફળતો જ થાય છે તલાટીનો વારંવાર અહીંયા પંચાયતની આગળ જ છે તલાટીને વારંવાર સરપંચ પણ આક્ષેપ કરી રહ્યા છે કે તેમને લેખિત અને મૌખિક પણ રજૂઆત કરવામાં આવી છે તે છતાં પણ કોઈ નિર્ણય નથી આપતો હા સાહેબ અહીં આરોગ્યવાળા છે એ તે આરોગ્યવાળા નહીં મેં સાહેબ અહીંયાથી બધા વિડિયા લઈ લઈને એમને અંદરનો અભ્યાસ પણ એ કોઈ આ અમારી વાતનો કોઈ નિકાલ લાવ્યો નહીં સતત કહેવા માગી રહ્યા છે કે ગામમાં રોગચાળો ફાટવાની શક્યતા રહેલી છે તેમ છતાં પણ કોઈ નિર્ણય કરવામાં આવતો નથી હા સાહેબ ગટરનું પાણી છે ગટરનું પાણી પાણીની પાઇપ અને સાહેબ અહીંયા તો આમ ગંદકી ઉઠી છે એટલે આમ ના પૂછો એવું ત્રણ વર્ષથી અમે આમ હેરાન થયા છે આખા આખું ગામ અમારું હેરાન થયા છે બધા વિશે તમે સાહેબ અધિકારીને જાણ કરેલી હતી હા સાહેબ પીડીએ સાહેબને અમે અહીંયા બોલાયા હતા પીડીએ સાહેબ આયા અઠવાડિયા પહેલાં આવ્યા હતા જોઈને ગયા છે પણ પીડીએ સાહેબે કંઈ ના આપ્યો ફેર અમને બે દિવસ મેં પીડીએ સાહેબને ફોન કર્યો
ટપકું સાહેબ, અમારા ગામની અંદર મહિનું થઈ ગયું છે, અમારા ભાઈ ઓફ થઈ ગયા છે, તો અમારે ગામની અંદર મહેમાન આવે છે, તો કોને સરપંચનું કહેવું છે કે ટીડીઓ સાહેબની પણ રજૂઆત કરવામાં આવી છે, ટીડીઓ સાહેબે પણ કોઈ ધ્યાન પણ લેવામાં રસ લીધો નથી. ટીડીઓ સાહેબને અઠવાડિયા પહેલાં આવીને જોઈને ગયા, તો સાહેબ આ વાતનો કોઈ નિકાલ લીધો નથી. લાગી રહ્યું છે કે જૂના ગામમાં શિયાળો, ઉનાળો કે ચોમાસુ, ચોમાસા જેવું જ રસ્તામાં જોવા મળી રહ્યું છે. ભારે માસ સાહેબ ગારો હોય છે. બોલો, પબ્લિકો ત્રાસી જી છે, મુના ગામની પબ્લિક ત્રાસી જી છે, પછી પાણી વિશે ત્રાસી જી છે. તમે જોવો રસ્તા, બીજો પણ ગામ થઈ રહ્યા છે કે પાણીને ટાંકાની અંદર કબૂતર જેવા જાનવરો પણ મરી ગયા છે. હા સાહેબ, અમે અહીંયા ગામની અંદર પાણી મેંગાવવા માંડ્યું એટલે બે દિવસ તપાસ કરી, અમને શું ખબર પડી કે ટાંકાની અંદર આવે છે. હા સાહેબ, અમારા પાઈપની અંદર પેખા આવવા માંડ્યા હતા, પેખા આવવા માંડ્યા, પોણા નાખવામાં આવી છે. રસ્તાની બાજુમાં કોઈ પણ ભારે વાહન ચાલવામાં આવે તો પણ ગટર તૂટી ગયું છે. તેના વિશે પણ હું તમને બતાવી રહ્યો છું કે આ ગટર લાઇન ઉપર જ નાખવામાં આવી છે, તો ગટર લાઇન તૂટી ના જાય તો બીજું ખાઈશું, તો આપ રોગચાળો કાઢવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે મુના ગામની અંદર. અને પબ્લિક પણ તકલીફ પડે છે, બાકી અવાજ આવવા વાળા પણ બોલે છે અમને કે તમારું ગામ કેવું છે, એમાં કોઈ સુધારા વધારા નથી કરતા, સ્કૂલે આવતા બાળકોને પણ તકલીફ પડે છે. આ તમે નિહાળો તમારી નજરે જુઓ કેવી સમસ્યા છે, એના પગલાં કોઈ લેતું નથી. આ જે ઓનલાઈન છે તે ગામમાં જાય.